30 ડિસેમ્બર 1943 નેતાજી સુભાષચંદ્ર બોઝે પહેલી વાર પોર્ટ બ્લેરમાં જીમખાના ગ્રાઉન્ડમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો અને તેને બ્રિટિશ શાસનથી મુક્ત પ્રથમ ભારતીય ક્ષેત્ર જાહેર કરવામાં આવ્યું, જે હવે નેતાજી સ્ટેડિયમના નામથી ઓળખાય છે. નેતાજીએ અંડમાન ટાપુને શહીદ અને નિકોબાર ટાપુને સ્વરાજ નામ આપ્યું અને આઈએનએ જનરલ એ ડી લોગનાથનને ત્યાંના ગવર્નર બનાવવામાં આવ્યા. આઝાદ હિંદ સરકાર હવે માત્ર નિર્વાસિત સરકાર નહોતી, પરંતુ તેની પોતાની જમીન, પોતાનું ચલણ, નાગરિક સંહિતા અને ટપાલ ટિકિટો પણ હતી. આજે આપણે જયંતિયાના સ્વતંત્રતા સેનાની યુકિયાંગ નાંગબાને પણ યાદ કરીએ છીએ, જેઓ 30 ડિસેમ્બર 1862 રોજ શહીદ થયા હતા. યુકિયાંગ નાંગબાનો જન્મ જવાઈમાં થયો હતો. પ્રદેશના અન્ય સ્વતંત્રતા સેનાનીઓથી વિપરીત તેમની કોઈ શાહી પૃષ્ઠભૂમિ નહોતી. તેઓ એક સામાન્ય ખેડૂત હતા. 1835 જ્યારે અંગ્રેજોએ જયંતિયા સામ્રાજ્ય પર કબજો જમાવ્યો ત્યારે તે બાળક હોવા છતાં અંગ્રેજોની ભેદભાવપૂર્ણ નીતિઓથી ખૂબ જ પરેશાન હતા. અંગ્રેજોએ શરૂઆતમાં લઘુત્તમ હસ્તક્ષેપ કરવાની નીતિ અપનાવી અને લગભગ 2 દાયકા કરતાં વધુ સમય માટે જયંતિયા લોકોને લગભગ પૂરી રીતે તેમના હાલ પર છોડી દીધા. જો કે 1860 સુધીમાં તેઓએ જયંતિયા પર કરનો બોજ વધારવાનું શરૂ કર્યું, જેનાથી તેઓમાં અસંતોષ ફેલાયો. જયંતિયા લોકોએ 1862 યુવા યુકિયાંગ નાંગબાના નેતૃત્વ હેઠળ ઉગ્ર બળવાનું રણશીંગુ ફૂંક્યું. નાંગબા એક મહાન આયોજક તરીકે ઉભરી આવ્યા અને ધરપકડથી બચવા માટે પોતાની ઓળખ ગુપ્ત રાખી. તેઓ બ્રિટિશ ઇન્ટેલિજન્સ સર્વિસને હરાવવામાં સફળ રહ્યા અને કોઈપણ શંકા વગર પોતાના તમામ સાથીઓને જોડવાનું કામ શરૂ કરી દીધું. જો કે જયંતિયા અંગ્રેજોની શક્તિનો સામનો ન કરી શક્યા અને અંતે હારી ગયા. એ અસમાન લડાઈમાં સેંકડો જયંતિયા માર્યા ગયા. યુકિયાંગ નાંગબાને છેતરપિંડી કરીને પકડી લેવામાં આવ્યા અને 30 ડિસેમ્બર 1862 રોજ જાહેરમાં ફાંસી આપવામાં આવી. આ મહાન સ્વતંત્રતા સેનાનીને આપણી શ્રદ્ધાંજલિ. આજે આપણે સ્વતંત્રતા સેનાની અને શિક્ષણવિદ કનૈયાલાલ માણેકલાલ મુનશીને પણ યાદ કરીએ છીએ. તેમનો જન્મ 30 ડિસેમ્બર 1887 રોજ ગુજરાતના ભરૂચ ખાતે થયો હતો. તેમણે મહાત્મા ગાંધીના આશીર્વાદથી 1938 પ્રખ્યાત શૈક્ષણિક સંસ્થા ભારતીય વિદ્યાભવનની સ્થાપના કરી હતી. કનૈયાલાલ માણેકલાલ મુનશી એક તેજસ્વી વિદ્યાર્થી હતા અને બીએ તથા LLBની પરીક્ષામાં તેઓ સર્વોચ્ચ સ્થાન પર રહ્યા હતા. સ્વતંત્રતા સંગ્રામમાં જોડાવા માટે તેઓ ક્રાંતિકારી નેતા શ્રી અરવિંદો ઘોષથી પ્રભાવિત થયા હતા. બોમ્બેમાં કાયદાની પ્રેક્ટિસ કરતી વખતે તેઓ એની બેસન્ટની હોમ રૂલ લીગમાં જોડાયા અને સુરેન્દ્રનાથ બેનર્જી અને મહાત્મા ગાંધી જેવા તે સમયના કેટલાય અગ્રણી સ્વતંત્રતા સેનાનીઓને મળ્યા. 1927 તેઓ બોમ્બે વિધાનસભા માટે ચૂંટાયા, પરંતુ બારડોલી સત્યાગ્રહ પછી તેમણે રાજીનામું આપ્યું. તેમણે સવિનય કાનૂન ભંગ ચળવળમાં પણ ભાગ લીધો અને 2 વાર જેલવાસ ભોગવ્યો. 1937 બોમ્બે પ્રેસિડેન્સી ચૂંટણીમાં કનૈયાલાલ માણેકલાલ મુનશી ફરીથી ચૂંટાયા અને બોમ્બે પ્રેસિડેન્સીના ગૃહપ્રધાન બન્યા. તેમણે રાજ્યમાં કોમી રમખાણોને ડામવામાં મદદ કરી. સ્વતંત્રતા બાદ કનૈયાલાલ માણેકલાલ મુનશીને ભારતની બંધારણ સભાના સભ્ય બનાવવામાં આવ્યા. તેમણે ડ્રાફ્ટિંગ કમિટી, સલાહકાર સમિતિ, મૌલિક અધિકારો પરની પેટા સમિતિ અને ઓગસ્ટ 1947 ભારતના રાષ્ટ્રધ્વજને પસંદ કરવાવાળી તદર્થ ધ્વજ સમિતિ સહિત અનેક સમિતિઓમાં સેવા આપી. કનૈયાલાલ માણેકલાલ મુનશી 1971 તેમના મૃત્યુ સુધી રાષ્ટ્ર સેવા માટે પ્રતિબદ્ધ રહ્યા.
આપણે આ મહાન દેશભક્તને નમન કરીએ.